હેલો સ્ટુડન્ટ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ લેક્ચરમાં આપણે નેચર ઓફ રૂટની ચર્ચા કરી હતી આ લેક્ચરમાં આપણે બીજ અને સહગુણકો વચ્ચેનો સંબંધ એટલે કે રિલેશન બિટવીન રૂટ્સ એન્ડ ધેર કોફિશિયન્ટ ઓકે ચર્ચા સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ દીર્ઘાજ સમીકરણનું સ્વરૂપ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ્સ ટુ ઝીરો કે જ્યાં એ એ ઝીરો નથી ઓકે ચલો આ બે વસ્તુ તમને ખબર છે એક તો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી બાય એ બીજી વસ્તુ આલ્ફા ઇન્ટુ બીટા સી બાય ઓકે અને હજી એક ત્રીજી વસ્તુ પણ મેં તમને કીધેલી છે કે બીજનો તફાવત ધન તફાવત ધન તફાવત રૂટ ડેલ્ટા અપોન ઈ એટલો થશે ઓકે આ જે છે તે તમારા બી છે ને આ સહગુણકો છે બી એટલે શું મેં આ આગળ લખાવેલું છે એટલે અહીંયા નથી લખાવતો બી જે છે તે એક્સનો સહગુણક છે એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક સી એટલે અચળપદ અને ડેલ્ટા તમને ખબર છે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઓકે આ આપણે સમીકરણ ઉપરથી બીજનો સંબંધ લખો હવે બીજ પરથી સમીકરણ કઈ રીતે લખાય તો આ સમીકરણનું સાદુરૂપ આપીએ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો કે જ્યાં એ ઝીરો નથી એ ઝીરો નથી એટલે આપેલ સમીકરણને આપણે એ વડે ભાગી શકીએ તો અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ બી બાય એ ઇન્ટુ એક્સ પ્લસ સી બાય એ ઇક્વલ્સ ટુ ઝીરો ચાલો બી બાય એની કિંમત કેટલી થશે માઇનસ આલ્ફા પ્લસ બીટા દેખાય બી બાય એની કિંમત અહીંથી માઇનસ આલ્ફા પ્લસ બીટા ઓકે એક્સ સ્ક્વેર પ્લસ બી બાય એની કિંમત માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ અને સી બાય એની કિંમત આલ્ફા ઇન્ટુ બીટા ઓકે તો તમે આ સમીકરણને આ રીતે લખી શકો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ્સ ટુ ઝીરો વધારે વ્યવસ્થિત લખવું હોય તો એક્સ સ્ક્વેર માઇનસ એસો આર ઇન્ટુ એક્સ પ્લસ ઇક્વલ્સ ટુ ઝીરો એટલે સમ ઓફ રૂટ એસો એટલે શું થશે સમ ઓફ રૂટ એટલે બીજનો સરવાળો અને પીઓ આર એટલે પ્રોડક્ટ ઓફ રૂટ પ્રોડક્ટ ઓફ રૂટ એટલે બીજનો ગુણાકાર ઓકે તો દ્વિઘાત માટે તો આટલું જ છે હજી ત્રિઘાત ચાર ઘાત માટે આપણે જોશું પરંતુ દ્વિઘાત માટે જે સ્વરૂપ છે તે અહીંયા સુધીનું છે ઓકે ચલો હવે ક્વેશ્ચન કરીએ ચલો ક્વેશ્ચન નંબર વન બી માઇનસ સી બી માઇનસ સી ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી માઇનસ એ ઇન્ટુ એક્સ પ્લસ એ માઇનસ બી ઇક્વલ્સ ટુ ઝીરો ના બીજ મેળવો ના બીજ મેળવો ઓકે ચલો બીજ મેળવવા માટે તમે પહેલી ટ્રાય શું કરો છો કે અવયવ પાડવાનું ટ્રાય કરો અવયવ ના પડે તો તમે ડેલ્ટા મેળવો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઓકે એના પરથી બીજનું સૂત્ર છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી પ્લસ માઇનસ રૂટ ડેલ્ટા અપોન ટુ એનો યુઝ કરો પરંતુ અહીંયા તમારા અવયવ તો નહીં જ પડે જોતા દેખાય છે ડાયરેક્ટ તો તમે ડેલ્ટા મેળવશો ડેલ્ટામાં જુઓ અહીંયા કેપિટલ એ બી માઇનસ સી કેપિટલ બી બી સી માઇનસ અને કેપિટલ સી એ માઇનસ બી ડેલ્ટા થોડોક લાંબો આવશે તો આ રીતે જ્યારે અજ્ઞાત સહગુણકો આપે ને ત્યારે તમારે પહેલી ટ્રાય શું કરવાની સહગુણકોનો સરવાળો કરવાનો સહગુણકોનો સરવાળો કરો તો સહગુણકોનો ગુણકોનો સરવાળો બી માઇનસ સી પ્લસ સી માઇનસ એ પ્લસ એ માઇનસ બી તો સહગુણકોનો સરવાળો શૂન્ય આવે છે અને સહગુણકોનો સરવાળો શૂન્ય ક્યારે આવે એક બીજ વન હોય ત્યારે યાદ રાખજો હાસ્યામાં લખી રાખજો કે જો સહગુણકોનો સરવાળો ઝીરો આવે સહગુણકોનો સરવાળો શૂન્ય આવે તો આપેલ દ્વિઘાત સમીકરણનું આપેલ દ્વિઘાત સમીકરણનું એક બીજ વન છે ચલો એક બીજ આવી ગયું બીજું બીજ કઈ રીતે મેળવશો તો બીજું બીજ મેળવવા માટે બે બીજનો ગુણાકાર ખબર છે આલ્ફા ઇન્ટુ બીટા શું થાય આલ્ફા ઇન્ટુ બીટા બે બીજનો ગુણાકાર અચળપદ અચળપદ યાદ છે અચળપદ એટલે સી ના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક એક્સ સ્ક્વેરનો સહગુણક ઓકે ચલો અચળપદ કેટલું છે અહીંયા એ માઇનસ બી અને એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો છે બી માઇનસ સી તો બીજું બીજ ઓટોમેટિક આવી ગયું કઈ રીતે એક બીજ વન હતું તો વનને શું કહેવાય આલ્ફા કહેવાય કે નહીં તો અહીંયા આલ્ફા વન મૂકી દો આલ્ફા શું મૂકી દો વન વન ઇન્ટુ બીટા એ માઇનસ બી બી માઇનસ સી બીટા એ માઇનસ બી અને બી માઇનસ સી ઓકે આ બીજું બીજ તમારા બંને બીજ આવી ગયા હવે તમને એવો સવાલ પૂછે આના બીજ સમય હોય કે અસમય એક બીજ સમય આવ્યું ને તો બીજું બીજ સમય જ હોય ક્યારે એના સહગુણકો સમય હોય તો આ વસ્તુ મેં કોષ્ટકમાં લખાવેલી છે એક બીજ અસમય આવે તો બીજું બીજ અસમય હોય અને અનુબદ્ધ અસમય હોય ક્યારે સહગુણકો સમય હોય તો ઓકે બીજો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર ટુ ક્વેશ્ચન નંબર ટુમાં આપેલું છે આલ્ફા અને બીટા દીઘાત સમીકરણ એક્સક્વેર પ્લસ પીએક્સ પ્લસ ક્યુ ના બીજ છે આલ્ફા અને બીટા એક્સક્વેર પ્લસ પીએક્સ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ બીજ છે ઓકે અને ગેમા અને ડેલ્ટા ગેમા અને ડેલ્ટા એક્સક્વેર પ્લસ પીએક્સ માઇનસ આર ઇક્વલ્સ ટુ ઝીરો ના બીજ છે તો આલ્ફા માઇનસ ગેમાં આલ્ફા માઇનસ અને આલ્ફા માઇનસ ડેલ્ટાની કિંમત મેળવો ઓકે ચલો શરૂઆત કરીએ બે બીજ આપેલા છે આના બે બીજ છે આલ્ફા અને બીટા એક્સ સ્ક્વેર પ્લસ પી એક્સ પ્લસ ક્યુ ઇક્વલ્સ ટુ ઝીરોના બે બીજ કોણ છે એક બીજ આલ્ફા છે અને બીજું બીજ બીટા છે તો અહીંયા તમે આટલું લખી શકો આલ્ફા પ્લસ બીટા માઇનસ પી ખબર ક્યુ સૂત્ર વાપર્યું આલ્ફા પ્લસ બીટા એટલે શું થશે માઇનસ બી બાય એ બીની કિંમત માઇનસ પી એની કિંમત વન અને આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ સી એટલે ક્યુ ઓકે એવી જ રીતે બીજું સમીકરણ આપેલું છે એક્સ સ્ક્વેર પ્લસ પી એક્સ માઇનસ આર બરાબર ઝીરો ના બીજ ગેમા અને ડેલ્ટા છે તો અહીંયા તમે શું યુઝ કરી શકો બે બીજનો સરવાળો માઇનસ બી એટલે માઇનસ પી થશે અહીંયા અને બે બીજનો ગુણાકાર ગેમા ઇન્ટુ ડેલ્ટા સી બાઈ એ સી એટલે કેટલા થશે આર હવે આપણે જે મેળવવાનું છે એનું થોડું સાદરૂપ આપીએ ઓકે આપણે મેળવવાનું છે આલ્ફા માઇનસ ગેમા આલ્ફા માઇનસ ડેલ્ટા ઓકે આનું રૂપ આપીએ તો અહીંયા થશે આલ્ફા સ્ક્વેર પહેલાં આલ્ફાને બંને આરે ગુણી દો ઓકે આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા ડેલ્ટા ગામા આલ્ફા અને ગામા ડેલ્ટા ઓકે ચલો હવે અહીંયા થશે આલ્ફા સ્ક્વેર માઇનસ આ બંનેમાંથી કોમન શું માઇનસ આલ્ફા કોમન દેખાય છે તો અહીંયા ગામા પ્લસ ડેલ્ટા ગામા ઇન્ટુ ડેલ્ટા ઓકે ચલો આપણે જવાબ ક્યુ અને આર સ્વરૂપમાં લાવવાનો છે આ તો કોઈ ઓપ્શનમાં છે જ નહીં તો ગેમા પ્લસ ડેલ્ટાની કિંમત માઇનસ અને આ જે વસ્તુ છે ગેમાં ઇન્ટુ ડેલ્ટા આ વસ્તુ આવશે માઇનસ આર આવશે હા સી બાઇ એટલે ચલો અહીંયા થઈ જશે આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા આની કિંમત છે માઇનસ પી અને આની જે કિંમત આવશે તે માઇનસ આર ઓકે તો આલ્ફા સ્ક્વેર આલ્ફા પી માઇનસ આર હજી ઓપ્શનમાં આલ્ફા નથી એટલે તમારે આલ્ફાને દૂર કરવો પડશે તો આલ્ફાને દૂર કરવા હવે જોજો આ સ્ટેપ અગત્યનો છે એક્સ સ્ક્વેર પ્લસ પી એક્સ પ્લસ ક્યુ ઇક્વલ્સ ટુ ઝીરો બીચ બીચ આલ્ફા છે કે નહીં આના બે બીજ હતા આલ્ફા અને બીટા તો આલ્ફા એનું બીજ જ છે આલ્ફાનું બીજ હોય તો આનું સમાધાન કરે સમાધાન કરે એટલે આલ્ફા એક્સની જગ્યાએ મૂકી શકો તો અહીંયા આલ્ફા મૂકી દો એક્સની જગ્યાએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ પી આલ્ફા પ્લસ ક્યુ બરાબર ઝીરો ઓકે તો અહીંથી તમને આલ્ફા સ્ક્વેર પ્લસ પી આલ્ફાની કિંમત મળી જશે કેટલી માઇનસ ક્યુ દેખાય છે માઇનસ ક્યુ કિંમત આવી જશે એ કિંમતને તમે અહીંયા મૂકી દો તો તમારો આન્સર હતો આલ્ફા સ્ક્વેર પ્લસ આલ્ફા પી માઇનસ આર તો અહીંયા મૂકી દો માઇનસ ક્યુ આની જગ્યાએ માઇનસ આર તો તમારા આન્સર આવશે ક્યુ પ્લસ આર માઇનસ કોમન ઓકે કોપી કરવા ઓકે સ્ટુડન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપેલું છે બે વાસ્તવિક સંખ્યાઓ આલ્ફા અને બીટા કે જેથી આલ્ફા પ્લસ બીટા આપેલું છે થ્રી અને આલ્ફા માઇનસ બીટા આપેલું છે ફોર બે વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન લખજો બે વાસ્તવિક સંખ્યાઓ માટે આલ્ફા પ્લસ બીટા ફોર અને આલ્ફા માઇનસ બીટા સોરી આલ્ફા પ્લસ બીટા થ્રી અને આલ્ફા માઇનસ બીટા ફોર ઓકે તો આલ્ફા અને બીટા જેના બીજ હોય તેવું દ્વીઘાત સમીકરણ મેળવો શું કીધું છે રકમમાં આપણે આલ્ફા અને બીટા જેના બીજ હોય તેવું દ્વીઘાત સમીકરણ ઓકે તો આપણા બીજ કોણ છે સમીકરણના બીજ આલ્ફા અને બીટા ઓકે તો દ્વિઘાત સમીકરણ યાદ કરજો એક્સ સ્ક્વેર માઇનસ એસઓ આર એક્સ પ્લસ પીઓ આર ઝીરો અહીંયા શું હતું બે બીજનો શું હતું સરવાળો ઓકે બે બીજનો સરવાળો તો રકમમાં આપી દીધો છે કેટલો આપ્યો છે ત્રણ અને અહીંયા બે બીજનો શું હતું ગુણાકાર આપણે બનાવવાનું કીધું છે દ્વિઘાત સમીકરણ કે જેના બીજ કોણ છે આલ્ફા અને બીટા ઓકે તો હવે મારી પાસે સરવાળો તો અવેલેબલ છે ગુણાકાર નથી તો ગુણાકાર મેળવવા માટે હું આ બંનેને ઉકેલી નાખીશ ઓકે સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય તેવું સમીકરણ હું પહેલાં લખી દઉં તેવું સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ એસઓ એક્સ પ્લસ ઓકે એસઓ આર એટલે સરવાળો સમ ઓફ રૂટ એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ પીઓ આર એટલે પ્રોડક્ટ ઓફ રૂટ આલ્ફા ઇન્ટુ બીટા હવે તમારા સમીકરણ મેં બનાવી દીધું તમારે કિંમત મૂકવાની છે ઓકે આલ્ફા પ્લસ બીટા તો તમારી પાસે અવેલેબલ છે થ્રી આલ્ફા ઇન્ટુ બીટા કઈ રીતે મળશે તો આ બંનેને ઉકેલી નાખો આલ્ફા પ્લસ બીટા પ્લસ હું આ બંનેનો સરવાળો કરી દઉં ઓકે સરવાળો કરશું તો થ્રી પ્લસ ફોર તો અહીંથી આવશે ટુ આલ્ફા ઇક્વલ્સ ટુ સેવન આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ સેવન બાય ટુ ઓકે આલ્ફા બરાબર સેવન બાય ટુ અહીંયા મૂકી દેશો સાડા ત્રણ અહીંયા મૂકશો તો બીટા આલ્ફા પ્લસ બીટા બરાબર ત્રણ આપેલું છે તો અહીંયા તમે આલ્ફાની કિંમત સેવન બાય ટુ મૂકી દો તો અહીંયા આવશે ત્રણ તો બીટા તમારે આવશે માઇનસ હાફ બીટા આવશે માઇનસ હાફ ઓકે માટે આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા ઇન્ટુ બીટા આ થશે સેવન બાય ટુ ઇન્ટુ માઇનસ હાફ ઓકે એટલે માઇનસ સેવન બાય ફોર આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ સેવન બાય ફોર સમીકરણ લખીએ એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ્સ ટુ ઝીરો ઓકે એક્સ માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ બીટા કેટલું આપેલું છે ત્રણ તો માઇનસ ત્રણ એક્સ આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ સેવન બાય ફોર તો અહીંયા આવશે ફોર એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેલ્વ એક્સ માઇનસ સેવન ઇક્વલ્સ ટુ ઝીરો ઓકે આ રીતનું સમીકરણ આવશે તમારે ક્વેશ્ચન નંબર ફોર સમીકરણ થ્રી એક્સ સ્ક્વેર ક્વેશ્ચન નંબર ફોર સમીકરણ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ પી એક્સ પ્લસ થ્રી ટુ ઝીરોનું એક બીજ બીજા બીજના વર્ગ જેટલું છે રકમ લખતા જજો શું કીધું છે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ પી એક્સ પ્લસ થ્રી ટુ ઝીરોનું એક બીજ બીજા બીજના વર્ગ જેટલો છે તો પી કેટલા પી મેળવવાનું કીધો છે તો તમને આમાં શું મેળવવાનું કીધું છે પી ઇન શોર્ટ તમારે બીજ આ રીતે ધારવાના રકમમાં ફરીથી યાદ કરો શું કીધું છે સમીકરણનું એક બીજ બીજા બીજના વર્ગ જેટલું તો એક બીજ આલ્ફા તો બીજું બીજ આલ્ફા સ્ક્વેર ઓકે ચલો હવે બે બીજનો સરવાળો બે બીજનો સરવાળો શું થાય બે બીજનો સરવાળો એટલે અહીંયા આલ્ફાની જગ્યાએ તો આલ્ફા જ છે પણ બીટાની જગ્યાએ કોણ છે આલ્ફા સ્ક્વેર એટલે બે બીજનો સરવાળો માઇનસ બીબાઈ એ માઇનસ બી બાય એ તો અહીંયા થઈ જશે માઇનસ પી બાય થ્રી ઓકે ચલો બે બીજનો ગુણાકાર એટલે આ બે બીજનો ગુણાકાર કરો આલ્ફા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર કેટલો થશે વન દેખાય છે બે બીજનો ગુણાકાર થશે વન તો આલ્ફા ક્યુબ થશે વન આલ્ફા ક્યુબ વન થશે ઓકે તો આલ્ફા પણ વન થશે અહીંથી તો આલ્ફા વન અહીંયા મૂકી દઈએ વન પ્લસ વન સ્ક્વેર ઓકે તો અહીંયા થ્રી ટુ જ સિક્સ ત્રણ ગુણ્યા બે છ એટલે પી બરાબર અહીંયા આવી જશે માઇનસ સિક્સ ઓકે આ રીતે સોલ્વ કરી શકો પી બરાબર માઇનસ ઓકે ઓકે સ્ટુડન્ટ અહીંયા પીની કિંમત આવશે માઇનસ સિક્સ હવે સપોઝ આ ક્વેશ્ચનને આપણે બીજી રીતે થોડી ટ્રાય કરીએ આપણી પાસે અહીંયા આલ્ફા ક્યુબ વન છે આલ્ફા ક્યુબની કિંમત વન છે અને અહીંયા આપણી પાસે છે આલ્ફા પ્લસ આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પી બાય થ્રી અહીંયા બંને બાજુ આપણે ઘન કરી દઈએ ઓકે બંને બાજુ ઘન કરી દઈએ તો અહીંયા થશે આલ્ફા પ્લસ આલ્ફા સ્ક્વેરનો ઘન માઇનસ પી ઘન ના છેદમાં સત્યાવીસ ઓકે એ પ્લસ બી આખાના ઘનનું સૂત્ર એ ઘન પ્લસ બી ઘન બી ઘન પ્લસ થ્રી થ્રી આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા પ્લસ બીટા ઓકે માઇનસ પી છેદમાં સત્યાવીસ ચલો તો અહીંયા થઈ જશે આલ્ફા ઘન આલ્ફાની છ ઘાત પ્લસ થ્રી આલ્ફા ક્યુબ અને અહીંયા આલ્ફા પ્લસ આલ્ફા સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેવા દો અત્યારે માઇનસ પી ઘન છેદમાં સત્યાવીસ ચલો આ થઈ જશે વન આ પણ વન પ્લસ થ્રી આ વન થશે અને આલ્ફા પ્લસ આલ્ફા સ્ક્વેર એટલે માઇનસ પી બાય થ્રી માઇનસ પી અહીંયા માઇનસ પી ક્યુબ બાય સત્યાવીસ આ ત્રણ ત્રણ કેન્સલ થઈ જશે ઓકે તો અહીંયા શું થશે હવે અહીંયા ટુ માઇનસ પી તો સત્યાવીસ સામે ગુણો તો ચોપન માઇનસ સત્યાવીસ પી ઇક્વલ્સ ટુ માઇનસ પી ક્યુબ ઓકે તો આને પહેલી બાજુ લઈ જાઓ પહેલી બાજુ લઈ જશો એટલે પી ક્યુબ માઇનસ સત્યાવીસ પી માઇનસ ચોપન બરાબર ઝીરો ચલો હવે આ ત્રિઘાત આવે છે આના ત્રણ બીજ હોય ટોટલ આ જે સમીકરણ આપેલું છે એના તમારી પાસે ટોટલ ત્રણ બીજ હશે હવે તમારે એને ઉકેલવાની છે કઈ રીતે ઉકેલો છો એ તમારા ઉપર આધાર છે ઓકે અહીંથી તમારે વન બાય વન એક બીજ તમારે રિટર્ન ટ્રાયથી ચેક કરવું પડે પહેલાં વન મૂકવાનું વન સમાધાન ન કરતું હોય ટુ મૂકવાનું ટુ સમાધાન ન કરતો હોય થ્રી મૂકવાનું એવી રીતે ત્રણ ચાર બીજ છે ને હિટ એન્ડ ડ્રાયથી મૂકવાના સપોઝ અહીંયા વન મૂકીએ તો સમાધાન નહીં કરે ટુ એટલે બેનો ઘન અને સત્યાવીસ દુ ચોપન તે પણ સમાધાન કરશે નહીં સપોઝ આપણે અહીંયા પીની કિંમત ત્રણ મૂકીએ તો અહીંયા P ઘન માઇનસ સત્યાવીસ પી પ્લસ ચોપન ઓકે ટૂર સમાધાન નહીં કરે ત્રણ મૂકીએ તો ત્રણનો ઘન ત્રણનો ઘન થશે સત્યાવીસ અને અહીંયા થશે ચોપન ચોપન ને સત્યાવીસ ઓકે વન અને અહીંયા એટી વન ઓકે અને અહીંયા સત્યાવીસ ગુણ્યા ત્રણ એટલે એ પણ એક્યાસી થશે તો અહીંયા પી બરાબર ત્રણ એક બીજ આવી ગયું મારે એક જ બીજ જોતું હતું બાકીના બીજ કઈ રીતે મેળવવા આપણે પછી શીખશું પેલી સારસની રીત હતી સહણીની રીત તે રીતે બાકીના બીજ મળે પરંતુ જો હવે આ રીત કરાવવાનું આ સેકન્ડ મેથડ કરાવવાનું કારણ આ સેકન્ડ મેથડ કરાવવાનું કારણ તમને અહીંયા એવું પૂછ્યું હોય કે પીની ધન કિંમત મેળવો તો તમારો જવાબ ત્રણ આવે ખ્યાલ આવે એવું પૂછે કે પીની ધન કિંમત મેળવો તો ત્રણ આવે જો એક કિંમત તો માઇનસ છે આનું સમાધાન કરતું હશે ચેક કરી લેજો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપેલું છે એક્સક્વેર એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ પ્લસ સી ઇક્વલ્સ ટુ ઝીરો ના બીચ ના બીચ ક્રમિક સંખ્યા છે ક્રમિક સંખ્યા છે ઓકે તો બી સ્ક્ર માઇનસ ફોર સી કેટલા બી સ્ક્વેર માઇનસ ફોર સીની કિંમત મેળવો બી સ્ક્વેર માઇનસ ફોર સીની કિંમત મેળવો ઓકે ક્રમિક સંખ્યા એટલે શું કે એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ પ્લસ સી ટુ ઝીરોનું એક બીજ આલ્ફા હોય તો બીજું બીજ કોણ હોય આલ્ફા પ્લસ વન આ રીતે રકમ જે પ્રમાણે કે એ પ્રમાણે બીજ ધારવાના અહીંયા શું કીધું હતું એક બીજ બીજા બીજનો વર્ગ અને અહીંયા ક્રમિક સંખ્યા કીધી છે તો ક્રમિક સંખ્યા માટે એક બીજ આલ્ફા તો બીજું બીજ આલ્ફા પ્લસ વન ઓકે બે બીજનો સરવાળો કરો આલ્ફા બીજું બીજ આલ્ફા પ્લસ વન બે બીજનો સરવાળો કેટલો થાય માઇનસ બી બાય એ પણ અહીંયા ઓલરેડી માઇનસ આપેલા છે જોજો ઓકે માઇનસ બીની જગ્યાએ માઇનસ બી છે એ તો વન જ છે તો અહીંયા થઈ જશે ટુ આલ્ફા પ્લસ વન ઇક્વલ્સ ટુ બી ચલો બે બીજનો ગુણાકાર બે બીજનો ગુણાકાર આલ્ફા આલ્ફા પ્લસ વન ઇક્વલ્સ ટુ સી તો અહીંયા આલ્ફા સ્ક્વેર પ્લસ આલ્ફા સ્ક્વેર પ્લસ આલ્ફા ઇક્વલ્સ ટુ સી ખ્યાલ આવ્યો મેં સિમ્પલ શું યુઝ કર્યો બે બીજનો સરવાળો અને બે બીજનો ગુણાકાર પણ અહીંયા બીજું બીજ બીટા તરીકે કોણ હતું આલ્ફા પ્લસ વન આલ્ફા પ્લસ બીટા માઇનસ બી

ઓકે તો આન્સર આવશે બન નેક્સ્ટ ક્વેશ્ચન એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો ના બીચ આલ્ફા અને બીટા છે તો આલ્ફાની ચાર ઘાત પ્લસ બીટાની ચાર ઘાતની કિંમત મેળવો જુઓ આ સૂત્ર એફઓએમાં કરાવેલું તમને ખ્યાલ છે પહેલી વસ્તુ તો આના બીજ આલ્ફા અને બીટા હોય તો શું લખાય બોલો આલ્ફા પ્લસ બીટા બોલો કેટલા થાય માઇનસ બી બાય એટલે વન થશે અને આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ સી બાય એટલે સી એટલે ત્રણ એ એટલે વન તો ખ્યાલ છે ને અહીંયા એ વન છે બી માઇનસ વન છે સી ત્રણ છે તો બે બીજનો સરવાળો વન અને બે બીજનો ગુણાકાર ત્રણ આ સૂત્ર પરથી દરેકમાં મેં લખેલું છે આલ્ફા પ્લસ બીટા અહીંયા આપણે જે યુઝ કરેલું હતું થિયરીમાં લખેલું હતું તે સૂત્ર ઓકે હવે આપણે મેળવવાનું છે આલ્ફાની ચાર ઘાત પ્લસ બીટાની ચાર ઘાત હું સૂત્ર બનાવું છું જોજો આલ્ફાની ચાર ઘાત બીટાની ચાર ઘાત આને આ રીતે લખાય કે નહીં વિચારો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આખાનો સ્ક્વેર આ રીતે લખાયાને જો આનું વિસ્તરણ શું થાય આનો જવાબ આવે આલ્ફાની ચાર ઘાત બીટાની ચાર ઘાત પ્લસ ટુ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ બીટા સ્ક્વેર આવો જવાબ આવે પરંતુ અહીંયા જુઓ આલ્ફાની ચાર ઘાત પ્લસ બીટાની ચાર ઘાત બેલેન્સ કરવું હોય તો આમાં એક્સ્ટ્રા પદ કોણ છે એક્સ્ટ્રા પદ કોણ છે ટુ આલ્ફા સ્ક્વેર બીટા એ હું અહીંયા માઇનસ કરી નાખું માઇનસ ટુ આલ્ફા બીટા સ્ક્વેર હવે આ રીતે સૂત્ર બની જાય ખ્યાલ ઇન શોર્ટ આમાં મધ્યમ પદ ઉમેર્યું અને મધ્યમ પદ બાદ કર્યું આ રીતે પણ કરી શકો છો આલ્ફાની ચાર ઘાત ટુ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઉમેરો અને ટુ આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર બાદ કરો તો આ જે પદ છે એ પૂર્ણવર્ગ બની જશે ના થઈ જશે ઓકે ચલો હજી આપણે આલ્ફા પ્લસ બીટા સુધી લઈ જવાનું છે આને ચલો હવે અહીંયા હજી અહીંયા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા શું લખાય આમ લખાય આલ્ફા પ્લસ બીટાનો વર્ગ માઇનસ ટુ આલ્ફા ઇન્ટુ બીટા વિચારો આનું સૂત્ર શું થાય આલ્ફા સ્ક્વેર પ્લસ ટુ આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા સ્ક્વેર માઇનસ ટુ આલ્ફા બીટા લખાય કે નહીં આ બંને કેન્સલ આવી ગયો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ચલો હવે અહીંયા માઇનસ ટુ ઇન્ટુ આલ્ફા બીટા આખાનો સ્ક્વેર હવે કિંમત મૂકી દે આલ્ફા પ્લસ બીટા વન તો અહીંયા વન સ્ક્વેર એટલે વન માઇનસ ટુ ઇન્ટુ થ્રી એટલે સિક્સનો સ્ક્વેર માઇનસ ટુ અને અહીંયા ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ એટલે અહીંયા નવ ઓકે આ થશે પાંચનો વર્ગ પચીસ માઇનસ અઢાર તો સાત કોપિંગ ઓકે સ્ટુડન્ટ ક્વેશ્ચન નંબર સાત જોઈએ સાતમાં પ્રશ્નમાં આપેલું છે આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા માઇનસ થ્રી એન્ડ બીટા સ્ક્વેર ઇઝ ટુ બીટા માઇનસ થ્રી આ બે સમીકરણ રકમમાં આપી દીધા છે ઓકે અને શું કીધું છે તો જેના બીજ તો જેના બીજ આલ્ફા બાય બીટા અને બીટા બાય આલ્ફા હોય તેવું સમીકરણ મેળવો તેવું સમીકરણ મેળવો એકદમ સરસ ક્વેશ્ચન છે જુઓ આપણે તો દ્વિઘાત સમીકરણ મેળવવાનું બીજ આપી દીધા તો આપણી પાસે બે વસ્તુ જોઈએ બીજનો સરવાળો અને બીજનો ગુણાકાર બીજ તો આપી દીધા છે રેડી પરંતુ એ પહેલાં જે વસ્તુ એ લોકોએ આપી છે તેનું ઓબ્ઝર્વેશન કરો આલ્ફા સ્ક્વેર ઇક્વલ્સ ટુ ફાઈવ આલ્ફા માઇનસ થ્રી બીટા સ્ક્વેર ઇક્વલ્સ ટુ ફાઇવ બીટા માઇનસ થ્રી બોલો આ બંને સમીકરણને ધ્યાનથી જુઓ સમીકરણ સરખા છે કે અલગ અલગ છે સમીકરણ સરખા જ છે અને આનું કોમન સ્વરૂપ લખું ને તો આમ લખાય જુઓ એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ફાઈવ એક્સ માઇનસ થ્રી જુઓ તો ત્રણે કોપી લાગે છે ને એ લોકો તમને શું કહેવા માગે છે કે આ જે સમીકરણ છે તેના બીજ આલ્ફા અને બીટા છે તે લોકો ડાયરેક્ટલી નહીં કે આ રીતે જ કહેશે તમને ખ્યાલ આવ્યો તમને આ ખબર પડવી જોઈએ કે એ લોકો તમને એમ સમજાવવા માગે છે પેપરવાળા કે આ સમીકરણના બીજ કોણ છે આલ્ફા અને બીટા છે ક્યાંથી આવો વિચાર આવે સમીકરણ જુઓ સરખું દેખાય છે મેં આલ્ફા આલ્ફાની જગ્યાએ શું મૂકી દીધો એક્સ ખ્યાલ આવ્યો આ બંને સમીકરણનો અર્થ એવો થાય કે આ સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે જુઓ આલ્ફાનું સમાધાન કરે છે મૂકો અહીંયા આલ્ફા તો આલ્ફા સ્ક્વેર બરાબર શું થાય ફાઇવ આલ્ફા માઇનસ થ્રી અને બીટા સ્ક્વેર બરાબર શું થાય ફાઈવ બીટા માઇનસ થ્રી ઓકે બંનેનું કોમન સ્વરૂપ લખ્યું અને કોમન સ્વરૂપ શેમાં હતું આલ્ફા અને બીટામાં માટે તમે એમ કહી શકો કે એક્સ સ્ક્વેર આને પેલી બાજુ લો માઇનસ ફાઇવ એક્સ પ્લસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો ના બીજ આલ્ફા અને બીટા છે તમારે એટલું વિચારવાનું આલ્ફા અને બીટા કોનું સમાધાન કરે છે જુઓ તો આનું કરે છે કે નહીં તો આલ્ફા અને બીટા આના બીજ કહેવાય ચલો બીજ છે તો સરવાળો લખશું આલ્ફા પ્લસ બીટા માઇનસ બી એટલે પાંચ થશે ઓકે અહીંથી માઇનસ બી બાય એ આલ્ફા ઇન્ટુ બીટા સી એ કેટલું થશે ત્રણ ઓકે આ જગત્યનો હતો એટલું જ કે તમને અંદાજો આવવો જોઈએ સમજો તમને આવું આપે આલ્ફા ક્યુબ ઇક્વલ્સ ટુ થ્રી આલ્ફા બીટા ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી બીટા ગેમા ક્યુબ ઇઝ ટુ થ્રી ગેમા તો સરખું દેખાય છે તો આને શું લખાય આ ત્રણેયની જગ્યાએ હું એક્સ લખી દઉં હવે વિચારો કે આમાં કઈ કઈ કિંમતો મૂકી છે આ સમીકરણમાં કઈ કઈ કિંમતો મૂકી છે આલ્ફા બીટા અને ગેમા ત્રણ મૂકેલી છે તો આ ત્રણ બને છે તો આનો અર્થ શું થાય કે આ જે સમીકરણ છે એના બીજ કોણ છે આલ્ફા બીટા અને ગેમા આનો અર્થ આવો થશે ઓકે ચલો એના પરથી મેં બીજનો સરવાળો લખ્યો અને ગુણાકાર લખ્યો પણ મેઇન કામ આપણું હવે શરૂ થશે જે ઇઝી છે કે બે બીજ આપી દીધા આલ્ફા બાય બીટા અને બીટા બાય આલ્ફા તો આપણે પહેલાં શું મેળવી બીજનો સરવાળો બીજનો સરવાળો બીજનો સરવાળો ઓફ ફૂટ્સ ઓકે તમે બીજનો સરવાળો લખો તોય ચાલે બીજનો સરવાળો એટલે આલ્ફા બાય બીટા સમીકરણ બનાવવું હોય તો બીજનો સરવાળો જોઈએ જ આલ્ફા બાય બીટા અને બીટા બાય આલ્ફા ઓકે તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા ઓકે તો બીજનો સરવાળા માટે અંશમાં આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્કવેરનું સૂત્ર શું થશે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર માઇનસ ટુ આલ્ફા ઇન્ટુ બીટા અપોન આલ્ફા ઇન્ટુ બેટા ઓકે ચલો આલ્ફા પ્લસ બીટા કેટલા છે પાંચ પાંચનો વર્ગ પચીસ માઇનસ સિક્સ આલ્ફા ઇન્ટુ બીટા ત્રણ ત્રણ બે છ ઓકે પછી આલ્ફા ઇન્ટુ બીટા ત્રણ પચીસમાંથી છ રીમૂવ કરી દો તો આ કેટલા આવશે ઓગણીસના છેદમાં ત્રણ ચલો પ્રોડક્ટ ઓફ રૂટ એટલે બે બીજનો ગુણાકાર બંનેનો ગુણાકાર કરો આલ્ફા અપોન બીટા બીટા અપોન આલ્ફા તો બીજનો ગુણાકાર તો સરળતાથી આવી ગયો વન ઓકે શેની જરૂર પડે બીજના સરવાળાની બીજના ગુણાકારની મેળવી લીધો હવે સમીકરણ શું થશે આપણું સમીકરણ એક્સક્વેર માઇનસ બીજનો સરવાળો એટલે સમ ઓફ રૂટ અને બીજનો ગુણાકાર ઓકે હવે તો યાદ રહી ગયો હશે આ બીજનો સરવાળો છે આ બીજનો ગુણાકાર છે ઓકે તો એક્સ સ્ક્વેર માઇનસ ઓગણીસ એક્સ બાય થ્રી પ્લસ વન ઇક્વલ્સ ટુ ઝીરો તમારું સમીકરણ થશે થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ઓગણીસ એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ પી એક્સ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરોમાં એક્સનો સહગુણક ખોટો લેતા એટલે કે માઇનસ દસની જગ્યાએ માઇનસ અગિયારની જગ્યાએ માઇનસ દસ લેવામાં આવે છે ઓકે એક્સનો સગુણક એક્સનો સગુણક કેટલો લીધો માઇનસ દસ કોની જગ્યાએ માઇનસ અગિયારની જગ્યાએ એક્સનો સગુણક ભૂલથી ખોટો લખાઈ ગયો માઇનસ દસ લખાઈ ગયો ઓકે કોની જગ્યાએ માઇનસ અગિયારની જગ્યાએ તો બીજ મળે છે તો આના જે બીજ છે તે મળે છે ચાર અને છ ચાર અને છ તો સાચું દ્વિઘાત સમીકરણ મેળવો અથવા સાચા બીજ મેળવો ચલો ફરીથી પ્રશ્ન આ દ્વિઘાત સમીકરણ છે ઓકે દ્વિઘાત સમીકરણ લખતા હતા તો એક્સનો સહગુણક માઇનસ દસ લખાઈ ગયો લખવાનો કેટલો હતો માઇનસ અગિયાર અને બીજ તમને ક્યાં આવી ગયા ચાર અને છ ઓકે તો પહેલાં આપણે જે બીજ આવ્યા છે એના ઉપરથી વિચારીએ પહેલાં તમે કઈ રીતે સમીકરણ લખ્યું હશે ઓકે સમીકરણ એક્સ સ્ક્વેર દ્વિઘાત સમીકરણ આવું હોય જનરલી એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ ઓકે આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા ઓકે તમે એક્સનો સહગુણક શું લખી નાખ્યો માઇનસ દસ એક્સનો સહગુણક માઇનસ દસ એટલે આટલું માઇનસ દસ થવું જોઈએ આખું ઓકે આખું માઇનસ દસ થવું જોઈએ તો એક્સ સ્ક્સ માઇનસ દસ એક્સ આ તમે ભૂલથી લખી નાખ્યો છે તો તમને બીજ શું મળ્યા ચાર અને છ એટલે બીજનો ગુણાકાર શું હોય ચાર અને છ તો ચોવીસ હોય કે ન હોય ઓકે તો આ સમીકરણમાં તમે ભૂલ શું કરી હતી અહીંયા માઇનસ અગિયાર લખવાના હતા તમે લખી ખાતા માઇનસ દસ હવે કરેક્ટ કરવાને તો સાચું સમીકરણ લખો એક્સ સ્ક્વેર માઇનસ દસની જગ્યાએ માઇનસ દસની જગ્યાએ માઇનસ અગિયાર એક્સ પ્લસ ચોવીસ બરાબર ઝીરો આ કરેક્ટ થઈ ગયું ખ્યાલ આવ્યો તો આના બીજ શું આવે આઠ તેરી ચોવીસ એક્સ માઇનસ આઠ એક્સ માઇનસ ત્રણ ઓકે તો આના બીજ આવશે ત્રણ અને આઠ ખ્યાલ આવ્યો એ લોકો તમને એમ કહેવા માગતા હતા કે તમે સરવાળો જે છે ને આ સરવાળો તે અગિયાર લખવાનો હતો ને તમે દસ લખી નાખો તો ગુણાકાર તો એનો એ જ રહેવાનો છે ઓકે એક હજી આવો ક્વેશ્ચન જોઈ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે આ વસ્તુ શું કહેવા માગે છે ઓકે સચિન અને રાહુલ નેક્સ્ટ ક્વેશ્ચન સચિન અને રાહુલ દીર્ઘાત સમીકરણ ઉકેલે છે ઓકે સચિન સચિન અચળપદ ખોટું મૂકે છે અને તેને બીજ ફોર થ્રી મળે છે ચલો સચિન શું કરે છે એક્સ નું સોરી અચળપદ અચળપદ ખોટો મૂકે છે અચળપદ તે ખોટું મૂકે છે અને બીજ એને ક્યાં મળે છે ફોર થ્રી ઓકે હવે રાહુલ શું કરે છે એક્સનો સહગુણક રોંગ મૂકે છે રાહુલ એક્સનો સહગુણક ખોટો મૂકે છે તો એને બીજ મળે છે થ્રી ટુ એને બીજ મળે છે થ્રી ટુ તો સાચા બીજ મેળવો ફરીથી એક વખત ક્વેશ્ચન સમજો વ્યવસ્થિત રીતે શું કહેવા માગે છે કે સચિન અને રાહુલ એક દીર્ઘાત સમીકરણ ઉકેલે છે હવે ક્યુ ઉકેલે છે એ આપણે ખબર નથી પણ સચિનથી અચળપદ ખોટું મૂકાઈ જાય છે અને એને બીજ આવી જાય છે ચાર અને ત્રણ રાહુલથી એક્સનો સહગુણક ખોટો મુકાઈ જાય છે અને બીજ આવે છે થ્રી અને ટુ આપણે સાચા બીજ જોતા છે ઓકે તો સચિને ક્યું દીઘાત સમીકરણ ઉકેલું હશે પહેલાં આપણે સચિનનું સમીકરણ લખી સચિને ક્યુ સમીકરણ ઉકેલું હશે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા ઓકે આ જે સમીકરણ છે એ ખોટું લખાય છે સચિને જે ઉકેલું છે તે એક આલ્ફા પ્લસ બીટા એટલે અહીંયા કેટલા થઈ જશે સાત સાત અને આલ્ફા એટલે

સચિને અચળપદ ખોટું લીધું હતું તો એક્સનો સહગુણક તો સચિનને સાચો જ લીધો હતો ને તો આને શું કહેવાય આ વસ્તુને શું કહેવાય ખબર છે અહીંયા એક્સનો સહગુણક અથવા તો એક્સનો સહગુણક શું હોય જુઓ તો આ માઇનસ એમ ને માલ્ફા પ્લસ બીટા તો સાચું જ લીધું હતું એને ઓકે તો બીજનો સરવાળો તો સાચો જ છે સમ કેટલો આવી જાય સાત આ પ્રોડક્ટ ઓફ રૂટ એનું ખોટું હતું ચલો હવે રાહુલે ક્યુ સમીકરણ ઉકેલું વિચારી રાહુલે ઓકે રાહુલ માટે સમીકરણ થશે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ આલ્ફા ઇન્ટુ બીટા એક્સ સોરી ઇક્વલ્સ ટુ ઝીરો થ્રી ટુ ઓકે તો માઇનસ એક્સ પ્લસ અહીંયા શું થશે સિક્સ રાહુલે શું ખોટું લીધું હતું એક્સનો સોગુણો રાહુલે આ વસ્તુ ખોટી લીધી હતી તો આ તો સાચું જ હતું ને રાહુલનું તો અહીંયા પ્રોડક્ટ ઓફ રૂટ શું આવી ગયો છ ખ્યાલ આવ્યો સચિને સચિનના બીજ આ હતા ફોર થ્રી તો આ બીજવાળું સમીકરણ આ થાય એમાં ખોટું શું હતું અચળપથ તો એક્સનો સગુણક એટલે બીજનો સરવાળો કહેવાય કે નહીં આ વન હોય ત્યારે એવી જ રીતે રાહુલના બીજ આ હતા તો રાહુલે આ સમીકરણ ઉકેલું હશે તો રાહુલે ખોટું શું લીધું તો એક્સનો સગુણક ખોટો લીધો હતો તો આ તો સાચું હશે ને માટે સાચું દ્વિઘાત સમીકરણ કરેક્ટ ઇક્વેશન સાચું દ્વિઘાત સમીકરણ એક્સક્વેર માઇનસ સમ ઓફ રૂટ ઇન્ટુ એક્સ પ્લસ પ્રોડક્ટ ઓફ રૂટ ઓકે એક્સક્વેર માઇનસ સમ ઓફ રૂટ એટલે સેવન અને પ્રોડક્ટ ઓફ રૂટ અહીંથી આવશે સિક્સ ઓકે ઉકેલ નાખો એક્સ માઇનસ સિક્સ એક્સ માઇનસ વન બરાબર ઝીરો एक्स बराबर छक्स बराबर वन ओके इक्वेशन जो है पहला कॉपी कर लो